નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈ દરેક પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી નજીક આવી હોવા છતાંય ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જી હા, કોંગ્રેસને માનવાન 6 મહિને નવા પ્રદેશ પ્રમુખ તો મળ્યા, જેની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી, પરંતુ આ દરમિયાન દર્શક મિત્રો કંઈક એવું બન્યું જે ચર્ચાનું કારણ બનવા પામ્યું. જી હા, આ દરમિયાન ખુશીની જગ્યાએ 3 પૂર્વ પ્રમુખોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના આ ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વીલા દેખાયા હતા દરમિયાન. આ ઉપરાંત જગદીશ ઠાકોરે કેક કટિંગમાં પહોંચ્યા તેઓ તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. તો કોંગ્રેસમાં જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવા પર કોંગ્રેસમાં જૂથવાદ હજી પણ યથાવત હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આના પરથી તો દર્શક મિત્રો, પાર્ટીમાં આટલા જૂથો જાણે ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરના આવવાથી વધારે એક જૂથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે. શું થશે આ કોંગ્રેસનું? શું છે સમગ્ર મામલો? આવો જાણીએ ડિટેલમાં. દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસ પ્રદેશને જેટલા લાંબા ગાળે પ્રમુખ અને વિપક્ષી નેતા મળ્યા ને, તેની આતુરતાના અંતનો અને વિધાનસભા 2022 માટે તૈયાર હોવાના વાજા બેન્ડ સાથે જગદીશ ઠાકોર પદાસીન થયા. આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જગદીશ ઠાકોરે વિધિવત રીતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેનો વિધિવત જે ચાર્જ છે તે સંભાળી લીધો. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરના પદાગ્રહણ સમારોહમાં દર્શક મિત્રો પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ પણ હાજર રહ્યા હતા, સહિત જે નેતાઓ છે તેઓ સહિતના તે હાજર રહ્યા હતા. થોડી વાર બાદ જગદીશ ઠાકોર કેક કાપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાર્દિક પટેલ પહોંચ્યા ન હતા, જેથી 5 મિનિટ સુધી લગભગ તેઓને રાહ જોવી પડી હતી. તે સમયે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી કેક કટિંગ થતા પહેલા જ, કેકનો સ્વાદ લેતા પહેલા જ ત્યાં સ્ટેજ પરથી જતા રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. બીજી તરફ આજના સમારોહમાં કોંગ્રેસમાં સ્ટેજનો મોહ જાણે વધારે હોય ને તેવા દ્રશ્યો સામે આવ્યા. જી હા દર્શક મિત્રો, ભવનમાં બનાવેલ જે સ્ટેજ હતા તેના પર 50થી વધુ લોકો ઉભા રહી ગયા હતા. સ્થિતિ અહીં એવી હતી કે સ્ટેજ પર ખુરશીઓ પણ ન હતી, છતાંય લોકો સ્ટેજ પર ચડીને ઉભા રહી ગયા હોય ને તેમ દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, એક તરફ કોંગ્રેસ સારા દિવસોની રાહ જોઈ રહ્યું હતું, ત્યાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ તરફથી પૂર્વ રાજ્યસભા સાંસદ રહી ચૂકેલ સાગર રાયકાએ પણ કોંગ્રેસનો જાણે સાથ છોડી દીધો હોવાની આજે અટકળો છે તે સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તેઓ કોંગ્રેસમાંથી અધિકારીક રીતે ભાજપમાં જોડાયા છે તેવી અટકળો સામે આવી છે, જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ પૈકી જે સૌથી મોટું નામ છે તે છે સાગર રાયકા. તેઓ ઓબીસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા નેતા હતા, જોકે ગમે તે કારણોથી તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હોવાનું સામે આવ્યું છે, એવી અટકળો સામે આવી છે. ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કેક કાપવા આવ્યા અને અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ અને ભરતસિંહ રવાના થઈ ગયા ત્યાંથી, જેને લઈને આ કોંગ્રેસનું શું થશે ને તેવા સવાલો ચર્ચામાં છે. વિજય અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.